नमस्कार, आपने चेप्टर नंबर 6 रक्षाबंधन नो अभ्यास करी रह्या हता। आपने रक्षाबंधन ना तहेवार ने केवी रीते मनावामां आवे छे, ते सामाजिक तहेवार तरीके पण उजववामां आवे छे, तेनो अभ्यास आपने आ पाठ मां कर्यो। त्यार पछी आपणे तेनो स्वाध्याय नो अभ्यास करी रह्या हता। स्वाध्याय मां आपणे प्रश्न नंबर 5, नीचे आपेला प्रश्न ना 2-3 वाक्य मां जवाब लखो, ते आपणे आजे करीशुं। तो चलो आपणो प्रश्न नंबर 1 जोईए। रक्षाबंधन ना दिवसे मिनीए शुं कर्युं? हवे क्वेश्चन तमने शुं छे, तो के रक्षाबंधन नो दिवस होय छे त्यारे मिनी शुं करे छे, तो शुं आवशे तेनो जवाब, रक्षाबंधन ना दिवसे मिनीए राखड़ी नी थाळी सजावी, मुन्नाना कपाळे चांदलो कर्यो अने मुन्नाना जमणा हाथमां राखड़ी बांधी। रक्षाबंधनना दिवसे मिनी शुं कार्य करे छे? तो के तेना भाई मुन्ना माटे राखड़ीनी थाळी सजावे छे, मुन्नाना कपाळे चांदलो करे छे अने तेना जमणा हाथमां राखड़ी बांधे छे। त्યાર પછી ક્વેશ્ચન નંબર 2, આજે મુન્નો અને મિની કેમ ખુશ છે? તો કે રક્ષાબંધનનો દિવસ હોવાથી મમ્મી ખીર બનાવી રહી છે, ફઈ મીઠાઈ લઈને આવવાના છે, તેથી બંને ખુશ છે। મુન્નો અને મુન્ની કેમ ખુશ છે? મુન્નો અને મિની શા માટે ખુશ છે? તો કે રક્ષાબંધનનો દિવસ છે અને રક્ષાબંધનનો દિવસ હોવાથી તેની મમ્મી છે ખીર બનાવી રહી છે, તેના ભાઈ છે પિતાજીને રાખડી બાંધવા માટે આવવાના છે, તે મીઠાઈ પણ સાથે લાવવાના છે, એટલા માટે મુન્નો અને મિની ખુશ છે। ત્યાર પછી આપણે તેની એક્ટિવિટી છે તેમાં શું છે, તો કે રક્ષાબંધન વિશે નિબંધ લખો। આ નિબંધ છે, આપણે અહીંયા લખવાનો નથી। નિબંધ શેમાં લખશું? તો કે આપણે નોટબુક એક બનાવવાની છે, તે નોટબુક કઈ રીતે બનાવવાની છે, તેમાં શું લખવાનું છે તેની સમજણ હું તમને આપું, બરાબર ને? તો તમારે એક ગુજરાતીની નોટ બનાવવાની છે, તે નોટમાં ચેપ્ટર નંબર 6 એટલે કે ચેપ્ટર નંબર 6 છે એ સ્ટાર્ટ કરવાનું છે। અત્યાર સુધી આપણે નોટબુકમાં કશું જ કર્યું નથી, પરંતુ PA2ની વર્કશીટ ન હોવાથી આપણે નોટબુક બનાવીશું। તો નોટબુકમાં સૌ પ્રથમ મેં તમને કેટલાક એક વાક્યમાં જવાબ આપો એના પ્રશ્ન છે, એ પ્રશ્ન છે, ત્યાર પછી વિધાનો ખરા અને ખોટા અને નિબંધ, આ ત્રણ વસ્તુ તમારે નોટબુકમાં આ ચેપ્ટરને કમ્પ્લીટ કરવાની છે। તો ચાલો આપણે તેના એક વાક્યમાં જવાબ છે એ પ્રશ્નનો અભ્યાસ કરીએ, કે કયા કયા પ્રશ્ન છે તેનો આપણે એક વાક્યમાં જવાબ આપવાનો છે। તો પેલો, રક્ષાબંધનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હવે રક્ષાબંધન છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે રક્ષાબંધનને વીરપસલી અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી બીજું, રક્ષાબંધનનો તહેવાર કયા મહિનામાં ઉજવવામાં આવે છે? રક્ષાબંધનનો તહેવાર છે કયા મહિનામાં આપણે ઉજવીએ છીએ? તો કે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનામાં પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, રક્ષાબંધનને નાળિયેરી પૂનમ શા માટે કહે છે? આપણે જોયું ને પાઠમાં કે રક્ષાબંધનને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો નાળિયેરી પૂનમ શા માટે તેને કહે છે? તો જવાબ આવશે, મહારાષ્ટ્રીયન લોકો આ દિવસે નાળિયેર દરિયામાં પધરાવી પૂજા કરે છે, તેથી તેને નાળિયેરી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। મહારાષ્ટ્રીયન લોકો છે રક્ષાબંધનના દિવસે શું કરે છે? તો કે નાળિયેર પધરાવી દરિયામાં પધરાવે છે અને તેની પૂજા કરે છે, તેથી તેને નાળિયેરી પૂનમ તરીકે તેઓ લોકો ઓળખે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, મમ્મી શું બનાવી રહી છે? તો કે મમ્મી ખીર બનાવી રહી છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, પિતાજીને રાખડી કોણ બાંધશે? પિતાજીને રાખડી કોણ બાંધવાનું હતું? ફોઈ, બરાબર ને? તો જવાબ શું લખશું, પિતાજીને રાખડી ફોઈ બાંધશે। ત્યાર પછી 6, મુન્નાએ મિનીને શું ભેટ આપી? મિની છે મુન્નાના જમણા હાથે રાખડી બાંધે છે, તો મુન્નો છે એ મિનીને શું ભેટ આપે છે? તો કે મુન્નાએ મિનીને ઢીંગલી ભેટમાં આપી, શું ભેટમાં આપે છે? ઢીંગલી,
ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે અહીંયા છે તમને ચાર વિધાનો આપેલા છે, તે વિધાનો પાઠના આધારે ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. પેલું છે રક્ષાબંધન એ પિતા પુત્રનો તહેવાર છે. રક્ષાબંધન પિતા પુત્રનો તહેવાર છે તો કે ના, કોનો તહેવાર છે? ભાઈ બહેનનો. તો વિધાન કેવો આવશે? ખોટું. ત્યાર પછી બીજું, રક્ષાબંધન ભાદરવા મહિનામાં આવે છે. રક્ષાબંધન છે ભાદરવા મહિનામાં આવે છે. પાઠમાં ભાદરવા મહિનામાં લખેલું હતું? ના. શું હતું? તો કે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. તો કયો મહિનો આવ્યો? શ્રાવણ. તો આ વિધાન કેવું થશે? ખોટું. ત્યાર પછી ત્રીજું, મિનીએ રાખડીની થાળી સજાવી છે. હવે મિની છે એ રાખડીની થાળી સજાવે છે કે મુન્નો છે એ રાખડીની થાળી સજાવે છે? મિની, બરાબર ને? હા. તો આ વિધાન કેવું આવશે? સાચું. ત્યાર પછી ચોથું, રક્ષાબંધન સામાજિક તહેવાર છે. રક્ષાબંધન તો ભાઈ બહેન નો તહેવાર છે, તો તે સામાજિક તહેવાર કહેવાય? તો કે હા. શા માટે? તો કે આપણે પાઠમાં જોયું હતું ને કે રક્ષાબંધન નો તહેવાર છે, કોઈ પણ જ્ઞાતિના લોકો, દરેકે દરેક જ્ઞાતિના લોકો ઉજવે છે. અને એવું જ નહીં કે ફક્ત ભાઈ બહેન. સામાજિક તહેવાર શા માટે કીધો છે? તો કે હિન્દુ બહેન હોય, તે મુસ્લિમ ભાઈ કોઈને ભાઈ બનાવેલો હોય મુસ્લિમનો, તો તેને પણ રાખડી બાંધે છે. એટલે આ કયો તહેવાર ગણાય છે? સામાજિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. તો વિધાન કેવો આવશે? સાચું. અહીંયા તમારે નિબંધ લખવાનો છે. હવે હું તમને અત્યારે આ વિડીયોની સાથે એક પીડીએફ મોકલીશ, તેમાં નિબંધ પણ લખેલો હશે. તે નિબંધ તમારે આ નોટબુકમાં લખવાનો છે. જે પ્રશ્ન આપેલા છે, વિધાનો અને નિબંધ, એટલું તમારે તમારી નોટબુકમાં કમ્પ્લીટ કરવાનું છે.